નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ દસનું જે ગુજરાતી વિષયનું જે બોર્ડ પરીક્ષાનું જે સાચું પેપર છે જે મિત્રો તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર બાવીસના રોજ લેવામાં આવનાર હતું તેના સંપૂર્ણ પેપર અને સાચા સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એ માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને તમારે મિત્રો ગુજરાતીનું પેપર કેવું ગયું છે કેટલા માર્ક્સ આવશે તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો તો સૌથી પહેલાં આપણે વાત કરીશું મિત્રો પેપર છે મિત્રો માર્ચ બે હજાર બાવીસ પેપર કોડ છે વન જી અમુક તમને સૂચનાઓ આપેલી છે મિત્રો સમય ટોટલ ત્રણ કલાકનો સમય છે મેક્સિમમ માર્ક્સ એસી છે અને તમને સૂચનાઓ તમને આપેલી છે કે સ્પષ્ટ વંચાય તે હોસ્તલેખન જાળવવવું આ પ્રશ્નપત્રમાં ચાર વિભાગ આપેલા છે ટોટલ એકથી છપ્પન પ્રશ્નો છે બરાબર બધા જ પ્રશ્નો ફરજિયાત છે પ્રશ્નોની જમણી બાજુના માર્ક્સ તેના ગુણ દર્શાવે છે તો અલગ અલગ તમને આપેલા છે તો સૌથી પહેલાં આપણે વિભાગ એ જે તમને ગદ્ય વિભાગ આપેલો છે જે તમને વીસ ગુણનો આપેલો છે એમ આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો સૌથી પહેલા છે આ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો બરાબર જે તમને ચાર ગુણનો પ્રશ્ન આપેલો છે તો પહેલું છે મિત્રો ગદ્ય કૃતિ તેમાં છે મિત્રો ભૂલી ગયા પછી એમાં જે તમને બમાં સાહિત્ય પ્રકાર જે આપેલામાં જવાબ શું આવશે તો મિત્રો એમાં આવશે એકાકી ભૂલી ગયા પછી જવાબ આવશે એકાકી ત્યાર પછી ડાંગનું અને બરાબર એ આવશે મિત્રો લલિત નિબંધ એટલે એ આવશે ત્યાર પછી હિમાલયમાં એક સાહસ એ મિત્રો પ્રવાસ નિબંધ કહેવા છે અને વિરલ વિભૂતિ એ તમારો ચરિત્ર નિબંધ કહેવા છે એટલે પહેલામાં જવાબ આવશે ક બીજાની અંદર અ આવશે ત્રીજાની અંદર ડ આવશે અને ચોથાની અંદર બ જવાબ આવશે તો આ રીતનો જે તમને પ્રશ્ન નંબર એક આપેલો એનો સોલ્યુશન છે આગળ લઈશું મિત્રો પ્રશ્ન નંબર એક નો બ કે ભાઈ નીચેની આપેલા જે વિકલ્પ છે યોગ્ય વિકલ્પ કરી ખાલી જગ્યા પસંદ કરો ચલો પાંચ નંબરનો સવાલ છે ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે બરાબર અલગ અલગ ઓપ્શન છે ધન તન કે મન જવાબ શું આવશે મન આવશે શું આવશે તો કે મનની સ્વચ્છતા શરીરની તંદુરસ્તી ઉપર અસર એટલે કે પ્રભાવ છે છઠ્ઠો સવાલ છે નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી તો નરેને મિત્રો વન રક્ષકની તાલીમ મેળવી હતી બરાબર સાત નંબરનો સવાલ છે લેખક ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારો મોબાઈલ નંબર નાખી ચાર ડિજિટનો ટીપી નાખો ત્યારબાદ તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે કે કઈ લેંગ્વેજમાં તમારે જોબ જોઈએ છીએ ત્યારબાદ મિત્રો તમે વિઝિટિંગ કાર્ડ પણ બનાવી શકો છો વિઝિટિંગ કાર્ડ બનાવશો એટલે તમારે જોબ મેળવવાના ચાન્સ વધી જશે વિઝિટિંગ કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ તમારે તમારું નામ લખવાનું છે પછી સ્ટેટ તમારે કયું છે અને સ્ટેટમાં તમારો એરિયો કયો છે આ કરશો એટલે તમને તમારી કેટેગરી મેલ ફિમેલ સિલેક્ટ કરવાનો આવશે ત્યાર પછી તમારે એક્સપિરિયન્સ છે કે નહીં યસ અને નો તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારી જે પણ ગ્રેજ્યુએશન છે તમારી પણ ડિગ્રી છે દસ પાસ બાર પાસ સિલેક્ટ કરવાનું રહેશે આ પ્રોસેસ કરતો તમારો મિત્રો વિઝિટિંગ કાર્ડ બનાવી જશે અને તમારો જે ફોટો છે બરાબર પ્રોફાઇલ ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે આટલી બધી પ્રોસેસ કરો તો તમારું વિઝિટિંગ કાર્ડ બની જશે ત્યાર પછી તમારે કઈ કઈ કેટેગરીમાં જોબમાં એપ્લાય કરવું છે તે તમારે છથી આઠ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે આ છથી આઠ કેટેગરી સિલેક્ટ કરશો તો તમારી પાસે જોબના જે ચાન્સ છે એ તમને ચાન્સ મેળવવાના વધી જશે બરાબર કેમ કે અલગ અલગ તમે કેટેગરી સિલેક્ટ કરશો જે પણ એરિયામાં તમારા વિસ્તારમાં જે પણ કેટેગરીમાં જોબ હશે તમને વહેલી તકે તમને ચાન્સ મિત્રો વધી જશે એના મળવાના ત્યારે પછી તમે સી જોબ ઉપર ક્લિક કરશો એટલે તમારા નજીકની અંદર નજીક નજીકના વિસ્તારમાં જે પણ જોબ માટે અવેલેબલ હશે બરાબર એ વેકેન્સી તમને જોવા મળશે ડિલેવરી પર્સન છે ડ્રાઈવર છે તો અલગ અલગ એની સેલેરી પણ તમે જોઈ શકશો કે આ આ પોસ્ટ માટે એટલી સેલેરી છે આ એ જગ્યાએ જોબ છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને બરાબર આગળની પ્રોસેસ બતાવશે કે કઈ રીતે તમે આની અંદર એપ્લાય કરી શકો છો અમુક જોબમાં તમે ડાયરેક્ટ એચઆર સાથે વાતચીત પણ કરી શકો છો ઇન્ટરવ્યૂ પણ ગોઠવી શકો છો બરાબર તમને કોઈ પણ આમાંથી જોબ પસંદ હોય તો તમે કોઈપણ જોબ ઉપર સિલેક્ટ કરીને તમે સ્ટાર્ટ મિત્રો કરી શકો છો બરાબર એના માટે બેથી ત્રણ પ્રશ્નો તમારે દેવા પડશે કે ભાઈ ડિલિવરી બોય બાયકર માટે બે ત્રણ પ્રશ્નો હશે બરાબર સેલેરી પંચાવન તમે જોઈ શકો છો તો એ તમે કરશો એટલે બે પ્રશ્નઓ છે તમે સિલેક્ટ કરશો એટલે ડાયરેક્ટ મિત્રો એચઆર સાથે તમારું ઇન્ટરવ્યુ ગોઠવી દેવામાં આવશે એનો નંબર પણ તમને મળશે કે આ નંબરમાં તમે વાતચીત કરીને બરાબર ડોક્યુમેન્ટ જરૂરી પણ જે છે એ તમે આની અંદર જોઈ શકો છો કોલ એચઆર સાથે વાતચીત કરી શકો છો અને તમારા જોબ મેળવવાના ચાન્સ વધારી શકો છો આ ઉપરાંત પછી નીચે તમે જશો એટલે ઘણી બધી બીજી વેકેન્સી આવશે બરાબર એમાં પણ તમે નજીકના વિસ્તારમાં જેટલી પણ તમારા લાયક જોબ છે તમારા ગ્રેજ્યુએશન તમારી જે પોસ્ટ છે ધોરણ દસ છે ધોરણ બાર છે એવા મિત્રો માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી અને સારી એવી નોકરી તમે કરી શકો છો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફટાફટ ડાઉનલોડ કરી લો લેખકને ખાલી જગ્યા હર હમેશ ઝંકૃત કર્યા છે તો મિત્રો નર્મદા જવાબ શું લેખકને નર્મદા બરાબર ઝંકૃત કર્યા છે ત્યાર પછી ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો તો મિત્રો ગરીબોનું શોષણ કરવાનું ચોપડાનો રંગ કેવો હતો તો કે રાતો હતો કેવો હતો રાતો રાતો એટલે પહેલામાં મન બીજામાં વન રક્ષકની ત્રીજું નર્મદા અને ચોથું રાતો આવશે ત્યાર પછી મિત્રો આગળ પ્રશ્ન તરફ જઈએ તો કે પ્રશ્ન નંબર ક આવ્યો પછી નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો બરાબર તેની પણ આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલું છે શ્રીમદને મન દેહ સેનું સાધન એટલે કે સેનું સાધન માત્ર હતું તો આવું છે મિત્રો ધર્મ સાધનાનો શું જવાબ આવશે તો કે શ્રીમદ ધર્મ સાધનાનો માત્ર સાધન હતું તમને લખી દઉં આવેલું છે કયું આવશે જોજીલા આ જોજીલા ઘાટ ઉપર આવેલું છે બરાબર ચાલો આગળ લઈએ તમને ડ નંબર નો પ્રશ્ન એ પૂછ્યો નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે તમારે લખવાના છે આજે પહેલો સવાલ છે ગોકુળમાં ઉજવેલા કૃષ્ણ જન્મસ્થળનું વર્ણન તમારા શબ્દમાં કરો રાજકોટથી છત્રી લેવા જવાની વાત સોને મૂર્ખાભરી લાગતી હતી કારણ કે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું મિત્રો જેટલા પણ સવાલ તમને આપેલા છે સોલ્યુશન નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લિંક ઉપર તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો બરાબર બધા જ વિષયની તમને પીડીએફ ત્યાં મળી જશે તો અવશ્ય વિઝિટ કરજો વેબસાઇટની બરાબર એમાં તમને મળી જશે ત્યાર પછી ઈ નંબરનો સવાલ નીચે પ્રશ્નના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો મિત્રો આજે પ્રશ્ન નંબર ચૌદ થી સોળ તમને આપેલા છે એનું પણ સોલ્યુશન આપેલીએફ અને સોલ્યુશન ચાલો વાત કરીએ પદ્ય વિભાગની એમાં આ નંબરનો સવાલ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો જે તમને ચાર પ્રશ્ન આપેલા છે પહેલો સવાલ છે કે વૈષ્ણવ વજન બરાબર તો એનો કરતા નો નંબર છે મિત્રો બધાને ખબર છે નરસિંહ મહેતા આવશે વૈષ્ણવ વજનમાં એટલે પહેલામાં ક આવશે પછી દિવસો જાદુના જાય છે તો શું આવશે ગની દહીવાલા શું આવશે ગની દહીવાલા આવશે વતનથી વિદાય જતા તો આવશે જયંત પાઠક અને પછી માધવને દીઠો છે ક્યાંય તો આવશે હરીન્દ્ર દવે તો આ રીતનું સામે કરતા જવાબ આવશે બની ચર્ચા કરીએ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બરાબર તમે ખાલી જગ્યા આવી છે ચાર કે નરસિંહ મહેતાના પદ ખાલી જગ્યા તરીકે જાણીતા છે તો બધાને ખબર છે મિત્રો નરસિંહ મહેતાના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે ત્યાર પછી પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે તો પાતાળમાં હરિવર પરખાય છે ત્રેવીસનો સમગ્ર વિશ્વ સંતોનો છે અને ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો તો દેશ દીપક બનવું દુર્લભ છે ઓકે આ રીતનો પ્રશ્ન નંબર જે ચાર ખાલી જગ્યા આપેલી સોલ્યુશન હતું મિત્રો તમને આ વિડીયો ગમે તો અવશ્ય વિડીયો લાઈક કરો શેર કરો તમારી આજુબાજુના જે મિત્રો છે ને લિંક શેર કરો બરાબર ક નંબરના પ્રશ્નની વાત કરીએ નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો કે વતનથી હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે પછી કવિ ક્યાં જવાની ના પાડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ છે નીચે આપેલા પ્રશ્નો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે લખવાના છે બરાબર ત્યાર પછી ઈ નંબરનો પ્રશ્ન છે ભાઈ આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે તમારે બે લખવાના છે તો આનું સંપૂર્ણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી છે તે લિંક ઉપર તમે ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો પીડીએફ ડાઉનલોડ કરી શકો છો વાત કરીશું સી વ્યાકરણ તમને આપેલું છે બરાબર નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો તમારે જોડણી મિત્રો સાચી કરવાની છે તો આમાં જોડણી જો જિજ્ઞાસા તમને આપ્યું છે એમાં જિજ્ઞાસાની આ જોડણી આવશે બરાબર અને ગીરીવરની જો વાત કરીએ તો ગીરીવર માટે પહેલો જે ઓપ્શન છે એ તમારો ગીરીવરમાં જવાબ આવશે ઓકે ચાલો ત્યાર પછી ચોત્રીસ નંબરના પ્રશ્નની વાત કરીએ વી વત્તા સમ શબ્દની સાચી સંધિ છૂટી પાડો તો જવાબ શું આવશે મિત્રો વી સમ એટલે બીજા નંબરનો સવાલ આવશે ગૌરી વ્રત શબ્દનો સમાસ ઓળખાવો તો આવશે મિત્રો મધ્યમ પદ લોપી શું આવશે ગૌરી વ્રતમાં મધ્યમ પદ લોપી આવશે ઓકે ત્યાર પછી બંને શબ્દની જોડણી સાથે અર્થભેદ જણાવો તેમાં આવશે મિત્રો સાંજ એટલે શણગાર અને સાંજ એટલે આવશે સંધ્યાકાળ બરાબર ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન લઈએ સાડત્રીસ નંબરનો પ્રશ્ન તમને આપ્યો છે કે સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ પંક્તિના અલંકાર જણાવો બરાબર તો જવાબ શું આવશે અલંકારની અંદર તો આવશે રૂપક અલંકાર શું આવશે રૂપક અલંકાર આવશે બરાબર ત્યાર પછી આડત્રીસ નંબરના સવાલની આપણે વાત કરીએ અભિનંદન શબ્દનો કયો પ્રત્યય લહેલો છે ઓકે તેમાં જવાબ આવશે મિત્રો પૂર્વ પ્રત્યે રહેલો છે શું આવશે પૂર્વ પ્રત્યય ઓકે ઓગણચાલીસ નીચેના શબ્દો શબ્દ શોધીને લખો ચાલો તો પૂંજ એટલે શું થશે બધાને છે એટલે ઢગલો થાય ભાઈ બરાબર અને ઊર એટલે શું થાય હૃદય થાય બરાબર તો આ રીતના જવાબ આવશે એની અંદર પછી મયુર સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધો જવાબ આવશે મયુર એટલે શું આવશે વ્યક્તિવાચક સંજ્ઞા આવશે બરાબર તો આ રીતનું તમને અંદર કંઈક આપેલું છે પછી નીચેના જે તમને પ્રશ્ન આપેલા છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એમાં એકતાલીસ નંબરનો છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો બરાબર નવે નેજા પડવા તો ખૂબ તકલીફ પડવી ત્યાર પછી બેતાલીસ નંબરનો પ્રશ્ન નીચે આપેલા કહેવતનો અર્થ લખો બાવાના બે બગાડવા તો બંને બાજુ પરિસ્થિતિ બગડવી તેતાલીસ નંબરનો છે નીચેના શબ્દ શો માટે એક શબ્દ લખો જવાબ આવશે કુદરતનું સુંદર ધામ તો આવશે પ્રકૃતિ ધામ બરાબર પછી વિરુદ્ધ શબ્દ લખવાના છે હરખ એટલે શોખ થશે ત્યાર પછી હિમાંશુને ન બોલવાના સોગંધ ખાધા હતા બરાબર તો આવશે હિમાં સુધી ન બોલવાના સોગંદ ખવાયા હતા ઓકે પછી ચડવ એટલે શું થશે સવાર થશે ચડવ એટલે સવાર થશે બરાબર તો આ રીતનો તમે જોઈ શકો છો ત્યાર પછી અગલ અલગ પણ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકવાના રીતના તમને પ્રશ્ન આપેલા છે બરાબર તો આનું સંપૂર્ણ સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શનમાં જે તમને લિંક આપેલી છે તે લિંક ઉપર તમે કરી શકશો બરાબર અવશ્ય મિત્રો વિડીયોને લાઈક કરો તમારા ધોરણ દસના વિદ્યાર્થી લિંક શેર કરો અને આ વિડીયોની પીડીએફલ તમને ડિસ્ક્રિપ્શનમાં જે તમને લિંક આપેલી સોલ્યુશન તમને ફટાફટ એમાંથી મળી જશે તો હવે સિવાય વેબસાઇટની પણ વિઝિટ લેતા રહેજો બરાબર તો મળીશું મિત્રો નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ